नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, गुजरात जाहिर सेवा आयोग द्वारा एक सरस मजानी भर्ती आवी गई है। तो आजना आ वीडियो में आपणे आ भर्ती विषे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण आवी ज अवनवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, गुजरात जाहिर सेवा आयोग द्वारा DYSO एटले के डेप्यूटी सेक्शन ऑफिसर अने नायब मामलतदार नी भर्ती अंगेनी जाहेरात आवी गई छे। तो आ भर्ती अंगेनी संपूर्ण माहिती मेळवा माटे आ वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने गुजरात जाहिर सेवा आयोग द्वारा आवेली DYSO अने नायब मामलतदार वर्ग 3 नी भर्ती विशेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार जाहेरात जोता जईए अने माहिती मेळवता जईए। तो मित्रों, तमे जोई शको छो के गुजरात जाहिर सेवा आयोग द्वारा आ भर्ती अंगेनी जाहेरात आवेली छे। तो अहींया तमे जोई शको छो गुजरात जाहिर सेवा आयोग गांधीनगर द्वारा आ भर्ती अंगेनी जाहेरात आपवामां आवेली छे, जेनो जाहेरात क्रमांक छे 10/2022-23 अने जग्यानुं नाम छे नायब सेक्शन अधिकारी वर्ग 3 अने नायब मामलतदार वर्ग 3 संवर्गनी भर्ती माटेनी आ जाहेरात आवेली छे। अने नीचे दर्शावेली कुल 80 जग्याओ पर उमेदवार पसंद करवा माटे અરજીઓ મંગાવવામાં આવેલી છે અને આ ભરતીમાં એપ્લાય થવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, હવે આપણે તે જગ્યાની વિગત જોઈ લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો જગ્યાની વિગત આપવામાં આવેલી છે। તો અહીંયા વિગતવાર જગ્યાઓ આપવામાં આવેલી છે, જેમાં જગ્યાનું નામ છે નાયબ સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 3, કુલ જગ્યાઓ છે 80। તે પૈકી જે કક્ષાવાર એટલે કે કેટેગરી વાઇઝ જગ્યાઓ તમે અહીંયા જોઈ શકો છો, જેમાં જનરલ કેટેગરી માટે 34, EWS માટે 8, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કેટેગરી માટે 22, અનુસૂચિત જાતિ માટે 7 અને અનુસૂચિત જનજાતિ માટે 9, આમ કેટેગરી વાઇઝ કુલ 80 જગ્યાઓ માટેની આ ભરતી આવેલી છે। અને આ કેટેગરી વાઇઝ જે જગ્યાઓ છે તે પૈકી મહિલા માટેની અનામત જગ્યાઓની વિગત પણ અહીંયા તમને જોવા મળી રહી છે। તો આ જે જગ્યાઓ આવેલી છે તે પૈકી જે જનરલ કેટેગરીની મહિલાઓ માટે 12 જગ્યાઓ, EWSની મહિલાઓ માટે 2 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે 7 જગ્યા, અનુસૂચિત જાતિની મહિલાઓ માટે 2 જગ્યા અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે 3 જગ્યાઓ છે। અને આ કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ અને માજી સૈનિક માટે પણ અનામત જગ્યાઓ રાખવામાં આવેલી છે। તો જે કુલ જગ્યાઓ છે તે પૈકી 9 જગ્યાઓ દિવ્યાંગ માટે અનામત રાખવામાં આવેલી છે અને 8 જગ્યાઓ છે તેમાં માજી સૈનિક માટે અનામત રાખવામાં આવેલી છે। તો આ પ્રમાણે કુલ 80 જગ્યાઓ માટેની આ ભરતી આવેલી છે। તો હવે આ ભરતી અંગેની જે શૈક્ષણિક લાયકાત છે તે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વિગત આપણે મેળવીએ। તો અહીંયા મિત્રો, તમે જાહેરાતમાં પેજ નંબર 4 ઉપર જે શૈક્ષણિક લાયકાત છે તેની વિગતો જોઈ શકો છો। તો અહીંયા જે વિગત છે તે શૈક્ષણિક લાયકાતની વિગત આખી ઇંગ્લિશમાં આપવામાં આવેલી છે, તો તેને આપણે એકદમ સરળ ભાષામાં જાણીએ। તો ચાલો હું તમને પહેલાં પ્રેઝન્ટેશન પર લઈ જાઉં અને ત્યાં આપણે આ માહિતી મેળવીએ। આ ઉપરાંત મિત્રો, આપને જણાવવાનું કે શૈક્ષણિક લાયકાત માટે જે આ જાહેરાતને ફરજિયાત વાંચી જવા વિનંતી। તો ચાલો હું તમને સરળ ભાષામાં સમજાવવા માટે પ્રયત્ન કરું છું। તો મિત્રો, GPSC દ્વારા આવેલી આ ભરતી અન્વયે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC દ્વારા માન્ય કોઈ પણ યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા તો સરકાર દ્વારા માન્ય કરેલ હોય તેને સમકક્ષ જે લાયકાત હોય તે મેળવેલી હોવી જોઈએ। આ ઉપરાંત મિત્રો, નિયમનુસારની કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી હોવી પણ જરૂરી છે અને ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું પણ જરૂરી છે। ત્યારબાદ મિત્રો, આપણે વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 30/7/2022 રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને ભરતીના નિયમો મુજબ મહત્તમ વયમર્યાદા 35 વર્ષ છે, પ્લસ જે સામાન્ય વહીવટ વિભાગનો તારીખ 14/10/2021 પરિપત્ર છે તે પરિપત્ર મુજબ 1 વર્ષ વધુ મળે છે। તો આમ જે 36 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ નહીં,
એટલે કે 36 વર્ષ પૂરા ન થયેલા હોવા જોઈએ। આ ઉપરાંત મિત્રો ઉપલી વય મર્યાદામાં કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર થાય છે। તો ચાલો હવે હું તમને તે જાહેરાત પર લઈ જઉં અને એ છૂટછાટ આપને બતાવું છું। તો આમ મિત્રો તમે અહીંયા જે પેજ નંબર 3 છે ત્યાં તમે વય મર્યાદાની વિગતો જોઈ શકો છો। જે આપણે આગળ વિગતવાર જોઈ ગયા તે મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 30/7/2022 રોજ 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને 35+ જે સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર આપણે વાત કરી તે પરિપત્ર નંબર પણ અહીંયા ટાંકવામાં આવેલ છે। તો તે પરિપત્ર મુજબ એક વર્ષ વધુ આમ 36 વર્ષ પૂર્ણ કરેલા ન હોવા જોઈએ અને મિત્રો ઉંમર છે તે અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે। આ ઉપરાંત આપણે જે ઉપલી વય મર્યાદાની છૂટછાટની વાત કરી તો તે તમે અહીંયા જોઈ શકો છો। તો આ મુજબ કેટેગરી વાઇઝ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થાય છે। તો આ વિડીયોને પોઝ કરી અથવા તો સ્ક્રીનશોટ લઈ અને જે ઉપલી વય મર્યાદાની વિગત છે તે તમે મેળવી શકો છો। તો આ પ્રમાણેની ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થાય છે। ત્યાર પછી મિત્રો હવે આપણે આ ભરતી અન્વયે પગાર ધોરણ તથા ફી શું ભરવાની થાય છે તેની વિગત મેળવી લઈએ। તો અહીંયા તમે પગાર ધોરણની વિગતો જોઈ શકો છો। જે પ્રથમ 5 વર્ષ માટે રૂપિયા 38,090 માસિક ફિક્સ પગારથી આ નિમણૂક આપવામાં આવશે અને ત્યારબાદ 5 વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા પછી તેઓને રૂપિયા 39,900 થી 1,26,600 પે મેટ્રિક્સ લેવલ 7 પગાર ધોરણમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે। તો આ પ્રમાણે પગાર ધોરણ મળવાપાત્ર થાય છે। તો તે પણ આપણે પ્રેઝન્ટેશન દ્વારા જણાવીએ। તો આમ આપણે આગળ વાત કરી તે મુજબ પગાર છે તે 38,090 પ્રતિમાસ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થાય છે અને ત્યાર પછી 5 વર્ષની સંતોષકારક નોકરી પૂર્ણ કર્યા પછી 39,900 થી 1,26,600 પે મેટ્રિક્સ લેવલ 7 જે પગાર ધોરણ છે તે પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। અને પરીક્ષા ફીની વાત કરીએ તો મિત્રો મૂળ ગુજરાતના અનામત કક્ષાના ઉમેદવારો તથા દિવ્યાંગ અને માજી સૈનિક એટલે કે એક્સ સર્વિસમેન કેટેગરીના જે ઉમેદવારો હોય તેઓએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। અને જે અનામત કેટેગરીના ઉમેદવારો કદાચ જનરલ કેટેગરી તરીકે પણ ફોર્મ ભરે છે તો પણ તેઓને ફી ભરવાની નથી, પણ તેઓએ જે અનામત કેટેગરીમાં સમાવેશ થાય છે તે અંગેનું પ્રૂફ રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો બિન અનામત પુરુષ અને મહિલા ઉમેદવારોએ ફી પેટે ₹100 પ્લસ જે સર્વિસ ચાર્જ થશે તે ચૂકવવાનો રહેશે અને અરજી ફી ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા રૂબરૂ ભરવાની રહેશે। અને મિત્રો આપણે જે આ ફી ભરીએ છીએ તે પ્રાથમિક કસોટી અને મુખ્ય લેખિત પરીક્ષાની એમ બે અલગ અલગ ફી ભરવાની રહેશે, જેમાં હાલ આપણે જે ફી ભરી છીએ તે પ્રાથમિક કસોટી માટેની જ ફી ભરવાની રહેશે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ, તો મિત્રો ઓજસની વેબસાઇટ પર જઈ અને આ ફોર્મ ભરી શકાશે। તો અહીંયા જીપીએસસી ઓજસની વેબસાઇટ આપવામાં આવેલી છે, તો gpsc-ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને અરજીનો સમયગાળાની વાત કરીએ તો 15/7/2022 લઈ અને 30/7/2022 સુધીનો અરજીનો સમયગાળો છે, એટલે કે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ 30/7/2022 છે। આ ઉપરાંત મિત્રો આપને જણાવવાનું કે જે પ્રાથમિક કસોટીની સંભવિત તારીખ છે તે 16/10/2022 નક્કી કરવામાં આવેલી છે અને પ્રાથમિક કસોટીનું પરિણામ છે તે સંભવતઃ ડિસેમ્બર 2022 પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યારબાદ આગળ વાત કરીએ મુખ્ય લેખિત પરીક્ષાની સંભવતઃ તારીખ, તો તારીખ 5/3/2023 અને 12/3/2023 રોજ મુખ્ય લેખિત પરીક્ષા લેવાની સંભવતઃ તારીખ છે। આ ઉપરાંત મિત્રો મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવતઃ જૂન 2023 પ્રસિદ્ધ કરવામાં આવશે। તો આ કેટલીક અગત્યની તારીખો હતી, તો આ તારીખ છે તે તમે અહીંયા જાહેરાતમાં પણ જોઈ શકો છો કે તારીખ 15/7/2022 લઈ અને 30/7/2022 દરમિયાન આ ફોર્મ ભરવાની તારીખ છે। આ ઉપરાંત મિત્રો તમે અહીંયા પ્રાથમિક કસોટીની તારીખ પણ જોઈ શકો છો કે 16/10/2022 રોજ યોજવામાં આવશે। ત્યાર પછી પ્રાથમિક કસોટીનું પરિણામની સંભવિત તારીખ છે તે ડિસેમ્બર 2022 પ્રસિદ્ધ કરવામાં આવશે। ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષાની સંભવત તારીખ પણ આપવામાં આવેલી છે, જે 5/3/2022 તથા 12/3/2022 રોજ યોજવામાં આવશે અને આ મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ સંભવત રીતે જૂન 2023 પ્રસિદ્ધ કરવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો કેટલીક અગત્યની તારીખો હતી। તો આ ભરતીમાં તમે ફોર્મ ભરવા માગતા હોય તો અહીંયા વેબસાઇટ પણ આપવામાં આવેલી છે અને આગળ પણ આપણે આ વેબસાઇટ ઉલ્લેખ કરેલ છે।
ત્યાર પછી મિત્રો અહીંયા આપણે પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ આપવામાં આવેલ છે. તો આ પરીક્ષાક્રમ અનુસાર બે તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક કસોટી એટલે કે પ્રાઇમરી ટેસ્ટ છે તે હેતુલક્ષી પ્રકારનું સામાન્ય જ્ઞાનનું પ્રશ્નપત્ર જે 200 ગુણનું અને 2 કલાકનો સમય માટે રહેશે. તો આમ જે પ્રાઇમરી ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટીનું પ્રશ્નપત્ર છે તે 200 ગુણનું આવશે અને તેના માટે તમને 2 કલાકનો સમય ફાળવવામાં આવશે. આ ઉપરાંત મિત્રો જે અંધ ઉમેદવારો હોય તેમને પ્રિલિમિનરી અને મુખ્ય લેખિત પરીક્ષામાં પેપર દીઠ પ્રતિ કલાકે 20 મિનિટનો વધારાનો જે વળતર સમય છે તે આપવામાં આવશે અને જેની મંજૂરી પરીક્ષા અગાઉ આયોગ પાસેથી મેળવી લેવાની રહેશે. અને ત્યારબાદ અહીંયા નીચે જે મુખ્ય પરીક્ષા છે તેના અભ્યાસક્રમના કુલ 4 પેપર રહેશે, તો તેની પણ વિગત આપવામાં આવેલ છે, જેમાં પ્રશ્નપત્ર 1 ગુજરાતી ભાષાનું રહેશે, તેનો કુલ ગુણ 100 છે અને તેના માટે 3 કલાકનો સમયગાળો છે. ત્યાર પછી પ્રશ્નપત્ર 2 છે અંગ્રેજી ભાષા, તે પણ 100 ગુણનું પેપર રહેશે અને તેના માટે પણ 3 કલાકનો સમય આપવામાં આવશે. પ્રશ્નપત્ર 3 છે સામાન્ય અભ્યાસ 1, તો તે પણ 100 ગુણનું છે અને તેના માટે પણ 3 કલાક આપવામાં આવશે. અને પ્રશ્નપત્ર 4 છે સામાન્ય અભ્યાસ 2, તો તે પણ 100 ગુણ અને 3 કલાકનો સમય આપવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો જે પ્રાથમિક કસોટી 200 ગુણનું 2 કલાકનું પેપર આવશે, જ્યારે મુખ્ય કસોટી માટે 4 અલગ અલગ પેપર આવશે અને તે 100 ગુણના પેપર આવશે અને તેના માટે 3 કલાકનો સમય તમને ફાળવવામાં આવશે. તો મિત્રો આશા રાખીએ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલી નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.